મિત્રો નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય અને વાસ્તવાચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 24/3/2020 આ શુભ મંગળવારના દિવસે. મિત્રો, જ્યોતિષ રાશિની પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ, જેના અક્ષર છે અલય. વાત કરીશું સ્વાસ્થ્ય લાભ અને માન સન્માનમાં વૃદ્ધિની તકો પ્રાપ્ત થશે. આ રાશિવાળા માટે આ સમય આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરાવશે. કેરિયર સંબંધિત કાર્યમાં તરક્કીનો અને ઉન્નતિનો યોગ જોવા મળે છે. સંતાનનું સુખ સારું પ્રાપ્ત થઈ શકે છે. લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ વૃષભ રાશિની. આ રાશિના જાતકોએ તબિયત સારી રહેશે. આ રાશિના લોકો આજના દિવસે શક્ય હોય તો શનિ મિત્રો થવાને કારણે જમીન જાયદાદ લાભની સ્થિતિ વધારે મજબૂત છે. આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળી શકે છે. આરોગ્ય, વ્યાયામ તેમજ ભોજન ઉપર મર્યાદા રાખવાની જરૂર છે. આજનો શુભ રંગ છે સફેદ. સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ મિથુન રાશિની. પૈસાના મામલે પ્રયાસોને વધારે તેજ કરવા પડશે. નાની નાની પરેશાનીઓ આજના દિવસે વધશે. ઘણા બધા વિરોધીઓ ધંધા વેપારમાં આવી શકે છે. ઓફિસમાં નાની નાની બાબતે ઝઘડા થઈ શકે છે. મિત્રો, આજને શુભ બનાવવા માટે શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. આજીવિકાને સાધનોમાં વધારે સ્થિતિ મજબૂત બનશે. વેપાર ધંધામાં સારો ફાયદો જણાય છે. વિદેશ યાત્રામાં સારો લાભ થઈ શકે એમ છે. વ્યવિશાળ માટેનો અત્યારનો યોગ બહુ શ્રેષ્ઠ જાણી શકાય છે. આ સમયની અંદર આજના દિવસને શુભ બનાવવો હોય તો ગુલાબી વસ્ત્રો ધારણ કરો. મિત્રો, વાત કરીએ અહીંયા સિંહ રાશિની. રોકાલા કાર્યમાં ચોક્કસ આજના દિવસે પૂર્ણતા જોવા મળશે. ફસાયેલા નાણાં પરત પાછા આવી શકે છે. વેપારમાં સારી સફળતા જોઈ શકાય છે. અચાનક સારા સમાચાર મળી શકે છે. આજના દિવસને શુભ બનાવવો હોય તો વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. સંતાનોના કાર્યમાં સારી પ્રગતિ જોવા મળશે. આજીવિકાના સાધનોમાં ઉન્નતિ અને પ્રગતિ જોવા મળશે. કલા, શિક્ષા, ફિલ્મ નિર્માણના કાર્યોમાં સારી ઉન્નતિ જોવા મળી શકે છે. કાર્યમાં નાની નાની તકલીફ આવી શકે છે. મિત્રો, હતાશ થવાની જરૂર નથી. આજના દિવસે વિદ્યાને પણ પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરજો. શક્ય હોય તો નોકરીની અંદર સારી મહેનત કરજો. ચોક્કસ ઉન્નતિની અને તરક્કીના યોગો જોવા મળશે. આજના દિવસને શુભ બનાવવો હોય તો મિત્રો મનુર્મસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની. આ રાશિવાળા લોકો માટે નવું જીવન લાભ દેવાવાળું સાબિત થઈ શકે છે. દલાલી, ઉત્પાદન, કાનૂની કાર્યોમાં આજના દિવસે ચોક્કસ લાભદાયક સમય જણાશે. લેણ દેણમાં સાવધાની રાખવાની છે. કોઈને જો પૈસા આપશો તો તમારા ચોક્કસ પૈસા ડૂબશે. માત્ર આજના દિવસને શુભ બનાવવો હોય તો આજના દિવસે શક્ય હોય તો લીલા વસ્ત્ર ધારણ કરજો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. સંબંધિત ક્ષેત્રે ઈચ્છિત પ્રગતિ સારી જોવા મળશે. સંબંધોની અંદર નવા સંબંધો બનવાના ચોક્કસ ચાન્સીસ જોવા મળે છે. કાર્યક્ષેત્રની પ્રતિષ્ઠામાં લાભ થશે. ધન બળ વિવેકથી વૃદ્ધિ થશે. વારસાઈ સંપત્તિનો પણ આજના દિવસે સારો લાભ ઉઠાવી શકશો. આજના દિવસને શુભ બનાવવો હોય તો ક્રીમ વસ્ત્રો ધારણ કરો. વાત કરી ધનરાશિની. આ રાશિના જાતકો માટે આ વર્ષ પ્રારંભમાં સંબંધિત સારી પ્રગતિ આપશે. આ રાશિના લોકો રોકાયેલી યોજનાને ફરી ચાલુ કરી શકશે. કલા, સાહિત્ય નિર્માણ, ઉદ્યોગ, ઉત્પાદન તેમજ આ ગિરિમાની વૃદ્ધિ ચોક્કસ રીતે કરી શકશે. આજના દિવસને શુભ બનાવવો હોય મિત્રો તો ચોક્કસ રીતે તમારે કેસરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મકર રાશિની વાત કરીએ. નોકરીમાં પ્રમોશન અને સન્માન ચોક્કસ મળી શકે છે. કેરિયર વધારવાનો વિશેષ અવસર પ્રાપ્ત થશે. મિત્રો, સ્વાસ્થ્યની પીડા આજના દિવસે ચોક્કસ રહેશે. મનમાં અશાંતિ જોવા મળશે. ગભરાશો નહીં. સમય છે, સમયનું કામ કરશે. આજના દિવસને સારો બનાવવો હોય તો તમારે શક્ય હોય તો આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. કોઈપણ વ્યક્તિ સાથે મિત્રતાનો લાભ થશે. દાંપત્ય જીવનમાં ખુશાલી જોવા મળશે. મનમાં સંતોષ ઊભો થઈ શકે છે. વેપારમાં સારો લાભ થઈ શકે છે. મિત્રો, આજના દિવસને તમારે સારો બનાવવો હોય તો ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. ઈચ્છિત લાભોની પ્રાપ્તિ સારી જણાય. આજીવિકાના કાર્યોમાં સફળતા મળશે. સફળતાઓ દ્વારા દરેક લાભ સારો જોવા મળશે. પારિવારિક જીવનમાં ચોક્કસ લાભ થઈ શકે છે. તમારા જીવનને દિવ્ય બનાવવું હોય આજના દિવસે તો શક્ય હોય તો અહીંયા પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં આજનું રાશિ ભવિષ્ય કહ્યું. તે સિવાય વધુમાં વધુ અમારી આ જેડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.